बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 6.3 नो दाखला नंबर 2 धोरण 9 प्रकरण 6 रेखाओ अने खूणाओ। वीडियो चालू करता पहला जो बोर्ड पर अक्षरो तमे ना वाची सकता है तो अहीं पहला ऑप्शन ना 3 डॉट्स क्लिक करी नीचे जी क्वालिटी नो ऑप्शन खुले छे एने एडवांस माथी 1080p पसंद करो अने जो तमारी पासे बहु एटलू नेट ना होय तो तमे 720p पण करी सको। हवे आपणे एवुं कीधुं छे आकृति 6.40 एटले के आपणी आ आकृतिमां खूणो x 62 अंश छे। आ खूणो x आपणे 62 अंश आपी दीधो छे तथा खूणो xyz एटले के खूणो xyz 54 अंश छे। द्विभाजक शब्द थी याद रखो द्विभाजक એટલે કે બરોબર બે સરખા ભાગ કરતા તો એ દ્વિભાજક ક્યાં છે અનુક્રમે તો કે yo અને zo। આ y ખૂણાનો દ્વિભાજક yo છે અને z ખૂણાનો દ્વિભાજક zo છે। દ્વિભાજક એટલે શું કે એક સરખા બે ભાગ કરે એને દ્વિભાજક કહેવાય। તો દ્વિભાજક હોય તો ખૂણો ozy એટલે કે ખૂણો ozy એટલે કે આપણે આટલો ખૂણો ગોતવાનો છે અને બીજો આપણે શું ગોતવાનું છે કે ખૂણો YOZ એટલે કે આપણે આ ખૂણો ગોતવાનો છે। આ બે ખૂણા આપણે ગોતવાના છે। હવે ગોતવા માટે પહેલા તો આપણે શું કરવું પડે કે આપણી પાસે આ બે ખૂણા છે તો આપણે પહેલું જ કામ એ કરીએ કે આપણે આ ત્રીજો ખૂણો ગોતી લઈએ અને આ દ્વિભાજક શબ્દ હતો ત્રીજો ખૂણો ગોતી અને એનો અડધો કરી નાખીએ એટલે આપણને અંદરનો ખૂણો મળી જશે। तो बस आपणे एज काम करिए तो आपणे लखीए खूणो YXZ एने वत्ता XZY एने वत्ता XYZ बराबर 180। मैं आपने શું કર્યું તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય પ્રમેય 6.8 એને આપણે અહીંયા ઉપયોગ કરી લીધો। તમારે જો લખવું હોય તો તમે લખી શકો કે પ્રમેય 6.8 પ્રમાણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। તો આપણે એ જ કર્યું। હવે આ જે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આપણે 180 કર્યો આમાંથી આપણી પાસે ખૂણા છે કેટલા તો કે x અને y આપણી પાસે અવેલેબલ છે તો આપણે લખીએ YXZ એટલે કે આપણો ખૂણો x આપણી પાસે અવેલેબલ છે કેટલો તો કે 62 એને વત્તા ખૂણો XZY આપણી પાસે અવેલેબલ નથી તો લખી નાખો ખૂણો XZY એને વત્તા ખૂણો XYZ આપણને આપી દીધો છે XYZ 54 અંશ બરાબર 180। તો તેથી ખૂણો XZY વત્તા 62 અને 54 ને કરી દો તો 4 ને 2 6 અને 6 ને 5 11 એટલે કે 116 અંશ બરાબર 180। તો તેથી ખૂણો XZY બરાબર 180 ઓછા 116 અંશ તો 180 માંથી 116 જાય તો જવાબ આવે 64 અંશ। તો ખૂણો XZY આપણને 64 અંશ મળ્યો XZY એટલે કે આખે આખો આપણને છે ને 64 અંશ મળ્યો। આખે આખો કેટલો મળ્યો હું અહીં બહાર લખું છું શું કામ બહાર લખું તમને કહું આપણે કારણ કે તમે અહીં કન્ફ્યુઝ ન થાઓ। આપણે તો અડધો ગોતવાનો હતો અને આપણને આખો કેટલો મળ્યો 64 પણ રકમ પાછા આવીએ તો અહીંયા દ્વિભાજક છે તો આપણે લખીએ ખૂણો XYZ અને ખૂણો XZY ના દ્વિભાજક YO અને
ZO હોવાથી આ બે ખૂણાના દ્વિભાજક આપણને ઓલરેડી આપી દીધા, દ્વિભાજક એટલે કે એના બે સરખા ભાગ કરતા હોવાથી આપણે આ ખૂણા ગોતી શકીએ ઓ વાય ઝેડ ખૂણો ઓ વાય ઝેડ, એટલે કે જો આ અંદરનો હું આખી વાત નથી કરતો, આપણે આખા વાત કરીએ છીએ એક્સ વાય ઝેડ, તો કે એકના છેદમાં બે ખૂણો એક્સ વાય ઝેડ. શું લખું ફરી વાર, આટલો ખૂણો, આટલો અડધો ખૂણો ઓ વાય ઝેડ એ લખવો હોય તો હું શું કરી શકું, દ્વિભાજક છે, કોનો દ્વિભાજક, તો આખે આખો એક્સ વાય ઝેડ. એક્સ વાય ઝેડ આપણને 54 આપ્યા છે અને આ એનો દ્વિભાજક હોય, 54 ભાંગ્યા 2 કરી નાખો તો આપણને ખૂણો મળી જાય. તો એકના છેદમાં 2 એને ગુણ્યા 54, 54 ભાંગ્યા 2 કરો તો 27 દુ 54, તો આપણને એ ખૂણો મળી ગયો 27 અંશ. તો અહીં લખી નાખે ખૂણો ઓ વાય ઝેડ બરાબર મળ્યો 27 અંશ, એટલે કે આપણને અડધો કેટલો મળી ગયો, તો કે 27 અંશ. સેમ આપણે આ જ પ્રોસેસ સામે પણ કરીએ, ખૂણો એક્સ વાય ઝેડ ઉપર, સોરી એક્સ ઝેડ વાય ઉપર. તેથી ઓ ઝેડ વાય ખૂણો ઓ ઝેડ વાય બરાબર એકના છેદમાં 2, કોનો દ્વિભાજક છે આ ઓ ઝેડ વાય, એટલે કે આટલો આ કોનો કટકો છે, તો આખો એક્સ ઝેડ વાય નો છે. તો આપણે લખીએ કે એક્સ ઝેડ વાય ખૂણો, હવે એકના છેદમાં 2 ખૂણો એક્સ ઝેડ વાય આપણને કેટલો મળ્યો, તો કે જે આપણે 64 ગોઈતો આગળ અહીંયા 64 અંશ ગોઈતો, એકના છેદમાં 2 એને ગુણ્યા 64, તો 32 દુ 64 થાય, તો ખૂણો ઓ ઝેડ વાય આપણને 32 મળી ગયો. આપણો એક આપણો જવાબ આપણને મળી ગયો કેટલા અંશ, તો કે 32 અંશ. હવે આપણે આખું ત્રિકોણ અહીંયા આપણે ઓ ગોતવું હતો, જે શરત આપણે અહીંયા લાગુ પડી કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એ જ શરત આપણે અહીંયા લાગુ પડશે. જો આ અંદર એ ત્રિકોણ જ બનાવે છે, આપણી પાસે આ ખૂણો પણ મળી ગયો, આપણે આટલું ઊંચે કહી નાખું, અને આ ખૂણો પણ આપણને મળી ગયો, આ 27 મળી ગયો, આ અંદરનો 32 મળી ગયો, અને એને 180માંથી આપણે બાદ કરી નાખીએ તો આપણને આપણો જવાબ મળી જાય, અથવા તો આપણો જે ઓ ખૂણો આપણે ગોતીએ છીએ મળી જાય. શરત તો આ સેમ જ લાગશે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો આપણે લખીએ આપણો એક દાખલો અડધો પતી ગયો, ખૂણો ઓ વાય ઝેડ, ઓ વાય ઝેડ એને વત્તા વાય ઝેડ ઓ ખૂણો વાય ઝેડ ઓ એને વત્તા વાય ઓ ઝેડ, અથવા તો આપણે નામે વાય ઓ ઝેડ જ આપ્યું છે તે જ લખી લે, વાય ઓ ઝેડ બરાબર 180. શા માટે આપણે 180 લખ્યા, તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આપણી પાસે બેના માપ અવેલેબલ છે, આપણી પાસે ઓ વાય ઝેડ છે, ઓ વાય ઝેડ કેટલો છે, તો કે 27, તો આપણે લખીએ તેથી 27 એને વત્તા વાય ઝેડ ઓ, વાય ઝેડ ઓ. જો વાય ઝેડ એક્સ કરો તો આખે આખો આવે, પણ વાય ઝેડ ઓ કરો એટલે ખાલી અંદરનો આવે, અને એ છે 32, 32 અંશ એને વત્તા ખૂણો વાય ઓ, વાય ઓ ઝેડ બરાબર 180. આપણી પાસે ઓ ખૂણો તો છે નહીં, એ જ આપણે ગોતવાનો છે. તો આપણે આ બેનો સરવાળો કરી નાખીએ, 2 અને 7 એટલે કે 9, 3 અને 2 એટલે કે 5, એને વત્તા ખૂણો વાય ઓ ઝેડ બરાબર 180. આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ, આ જે વાય ઓ ઝેડ છે એને હું સૂત્રનો કરતા બનાવીશ, તો 59 બરાબરની પહેલી બાજુ જાય, વત્તા છે બરાબરની પહેલી બાજુ જશે તો ઓછા થઈ જશે. તો આપણે લખી નાખીએ તેથી ખૂણો વાય ઓ ઝેડ બરાબર 180 ઓછા 59. 180માંથી 59 કાઢો તો જવાબ આવે 121. તો આપણે લખી નાખીએ ખૂણો વાય ઓ ઝેડ બરાબર 121. અહીંયા આપણો જવાબ આવી ગયો. આ જે પ્રશ્નાર્થ હતો એની આપણો જવાબ પણ આપણે લખી નાખીએ 121. વિડીયોને પોઝ કરી બીજો દાખલો પણ તમારી નોંધપોથી મૂકી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે બીજા પછી ત્રીજો દાખલો હું એક ફોટોની લિંક સ્વરૂપે આપીશ, ટચ કરશો એટલે જોઈ શકાશે, અને જો ના આવે તો જ્યારે શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે અપડેટ કરી દઈશ. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં.